सहप्रभावकता पछी तरत ज आपेलो छे। पण वटाणाना બીજનો આકાર જે છે દ્વિસંકરના પ્રયોગની અંદર આપણે ઓલરેડી ડિસ્કસ કરીએ છીએ, એટલે પહેલા દ્વિસંકરનો પ્રયોગ જોઈ લીધો, હવે આપણે જોઈએ કે વટાણાના બીજનો આકાર જે છે એ કેવી રીતે અસર પામે છે, કેવી રીતે બીજ છે એ ગોળાકાર થાય છે અને કેવી રીતે ખરબચડા થાય છે, બરાબર। અહીંયા આગળ સંજ્ઞા છે એ થોડી બદલાવીએ છીએ। ઓલામાં શું જોતા હતા આપણે દ્વિસંકરમાં, તો કે દ્વિસંકરમાં આપણે રાઉન્ડ શેપ માટે આર દર્શાવતા હતા કેપિટલ આર, અને ખરબચડા માટે સ્મોલ આર દર્શાવતા હતા। એના બદલે અહીંયા આગળ આપણે જનીન છે એને દર્શાવવા માટે કેપિટલ બી લઈએ છીએ રાઉન્ડ બીજ માટે, અને ખરબચડા માટે લઈએ છીએ આપણે સ્મોલ, રાઈટ। તો એને લઈને સમજીએ પહેલા, એક અહીંયા આગળ બીજ જે છે આપણી પાસે વટાણું, એ કેવું છે તો કે કેપિટલ બી સાથે એકદમ ગોળાકાર બીજ છે। બીજું બીજ છે અહીંયા આગળ એ છે સ્મોલ બી જનીન સાથે ખરબચડા આકાર વાળું બીજ, વનસ્પતિનો ખોરાક સંગ્રહ છે, અને આપણને ખબર છે કે બીજની અંદર ભૃણકોષ જે છે એ ઘણી બધી વાર ખોરાકના સંગ્રહ સ્વરૂપે સ્ટાર્ચ સ્વરૂપે જોવા મળતો હોય છે, બરાબર। એ લિપિડ સ્વરૂપે હોય, પ્રોટીન સ્વરૂપે હોય, સ્ટાર્ચ સ્વરૂપે હોય, પણ મેઇનલી અહીંયા આગળ પ્રોટીન કાર્બોહાઇડ્રેટ અને લિપિડ તો છે જ, પણ કાર્બોહાઇડ્રેટ સ્વરૂપે સ્ટાર્ચનો સંગ્રહ છે વધારે બીજની અંદર જોવા મળે છે। તો જે તમે અહીંયા આગળ ગોળાકાર બીજ જુઓ છો એની અંદર સ્ટાર્ચનું પ્રમાણ કેવું હોય, તો કે સ્ટાર્ચનું પ્રમાણ સૌથી વધારે હોય છે, જેના કારણે બીજ છે એ આખું ગોળાકાર સ્વરૂપે જોવા મળે છે, બરાબર। જ્યારે ખરબચડા બીજ છે એની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે, સ્ટાર્ચનું પ્રમાણ નહીવત છે, બરાબર। ઓકે, હવે આખી પ્રોસેસ સમજીએ। સ્ટાર્ચ શું છે, તો કે એક પ્રકારનો પોલિમર છે, અને પોલિમર કોના વડે બને, તો કે ગ્લુકોઝ જેવા મોનોમર, ધારો કે આ ગ્લુકોઝના અણુઓ છે, બરાબર, અને ગ્લુકોઝ જે છે એ સ્ટાર્ચ માટેનો મોનોમર છે, બરાબર। હવે એક ગ્લુકોઝનો અણુ જે છે એ બીજા ગ્લુકોઝના અણુ સાથે સતત ગ્લાયકોસિડિક બંધથી જોડે છે, ગ્લાયકોસિડિક બંધ વડે જોડે છે, અને એના વડે હજારો ગ્લુકોઝના મોનોમર છે એકબીજા સાથે જોડાઈને સ્ટાર્ચની સંરચના કરે છે। ઓકે, હવે ગ્લાયકોસિડિક બંધ છે એમને એમ બનતો નથી, એ કોના વડે બને છે, તો કે ચોક્કસ પ્રકારે ઉત્સેચક છે, બરાબર, એમના વડે ગ્લાયકોસિડિક બંધ બને છે। હવે એક વસ્તુ ક્લિયર કરી દઉં કે જો અહીંયા કેપિટલ બી જનીન છે તો પણ એ ઉત્સેચક બનાવે છે, અને અહીંયા આગળ કેપિટલ બી છે અને અહીંયા સ્મોલ બી છે તો પણ બંને જગ્યાએ ઉત્સેચક તો બને જ છે, બરાબર। ઉત્સેચક તમને બંને જગ્યાએ બનતા જોવા મળે છે, પણ અહીંયા આગળ જે ઉત્સેચક બને છે કેવો છે, તો કે એ ઉત્સેચક કાર્યક્ષમ છે, એનું જે જનીન છે કેવું છે, તો કે કાર્યક્ષમ ઉત્સેચક બનાવે છે, જેના કારણે એ ગ્લુકોઝના અણુઓ છે એમને સક્રિય રીતે ગ્લાયકોસિડિક બંધની મદદથી જોડીને સ્ટાર્ચની અંદર પોલિમરમાં રૂપાંતરિત કરે છે। જ્યારે અહીંયા આગળ તમે જે ઉત્સેચક જુઓ છો એની અંદર ધારો કે આ એક જનીનનો ટુકડો છે, એની સાથે તમને એક પ્રકારે ટ્રાન્સપોઝોમ સ્વરૂપે અવરોધક જનીનનો ભાગ મળે છે, જે ઉત્સેચક તો બનાવે છે, પણ કેવો છે ઉત્સેચક, તો કે એ બિન કાર્યક્ષમ ઉત્સેચક છે, કેવો છે, બિન કાર્યક્ષમ ઉત્સેચક છે, એટલે ઉત્સેચક તો અહીંયા પણ બન્યો પણ એ કાર્યક્ષમ નથી, એટલે સૌથી વધારે પ્રમાણમાં બીજની અંદર શું જોવા મળશે, તો કે મુક્ત ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે, બરાબર। હવે મુક્ત ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે ત્યારે બીજ નિર્માણની પ્રક્રિયા થાય છે, ત્યારે આપણે ખરબચડા બીજને લઈને સામાન્ય પરિસ્થિતિ સમજીએ, બરાબર। મુક્ત ગ્લુકોઝનું પ્રમાણ જ્યારે બીજની અંદર વધારે હોય ને ત્યારે અહીંયા આગળ સાંદ્રતા કેવી હોય, તો કે વધારે હોય, ગ્લુકોઝની સાંદ્રતા કેવી રીતે વધારે થાય, તો એ ગ્લુકોઝની સાંદ્રતા વધારે હોવાના કારણે અહીંયા આગળ એક પ્રક્રિયા જોવા મળે છે, જેના કારણે તમે જોઈ શકો છો કે પાણી જે છે એ અંતઃઅશુદ્ધિની પ્રક્રિયા મદદથી સતત અંદરની તરફ આવે છે, એટલે બીજ કેવું રહેશે નિર્માણ પામતું હોય ત્યારે એકદમ ફૂલેલું છે, હવે જેવું જેવું એ પરિપક્વતા તરફ જાય છે
ત્યારે એ શું કરશે તો કે તમને ખબર હોય તો બીજ છે એ પરિપક્વ બને ત્યારે મેક્સિમમ પ્રમાણમાં પાણી ગુમાવે છે અને શુષ્કતા તરફ જાય છે તો બીજ જ્યારે શુષ્કતા તરફ જાય છે ત્યારે પાણી ગુમાવી દેવાના કારણે એના બીજનો આકાર જે છે એ કરચલીયુક્ત થઈ જાય છે બરાબર છે તો આખો આ ફિનોમેનન હતો કે જેના આધારે આપણે બીજનો આકાર જે છે એને ચોક્કસ રીતે સમજી શકીએ છીએ બરાબર શા માટે બીજનો આકાર છે અહીંયા આગળ ખરબચડો છે અહીંયા આગળ ગોળાકાર છે તો કે અહીંયા આગળ ગ્લુકોઝ છે અને સ્ટાર્ચમાં રૂપાંતરિત કરવા માટે નિષ્ક્રિય ઉત્સેચક આવે છે એક અવરોધક જીનના કારણે ટ્રાન્સપોઝોમ્સના કારણે જ્યારે અહીંયા આગળ તો કે સંપૂર્ણપણે સક્રિય ઉત્સેચક જોવા મળે છે હવે એ જ પરિસ્થિતિ છે જેની અંદર આપણે સંકરણ કરાવીએ ત્યારે આપણને વિષમયુગ્મી પ્રકારનું જનીન સ્વરૂપ મળે છે કેપિટલ બી અને સ્મોલ તો આ પરિસ્થિતિની અંદર તમે વિચારી શકો કે બીજ કેવા આવશે ગોળાકાર કારણ કે અહીંયા આગળ આ બીજ છે એના કારણે સ્ટાર્ચનું ઉત્પાદન થાય છે અને બીજ જે છે એ થોડા ઘણા પ્રમાણની અંદર ગોળાકાર આવશે બરાબર તો આ ત્રણ પ્રકારની શક્યતા હતી જેની અંદર કેપિટલ બી સ્મોલ બી અને કેપિટલ બી સ્મોલ બી વાળી શક્યતાના આધારે બીજનો આકાર જે છે એ આપણે દર્શાવી શકીએ મેં મારા તરફથી તમને એક્સપ્લેન કરવાની ટ્રાય કરી છે છતાં પણ જો તમને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ કરી શકો છો હું ટ્રાય કરીશ કે તમારા કમેન્ટ્સના આન્સર આપી શકું અને જો તમને એમસીક્યુ સોલ્વ કરવામાં પ્રોબ્લેમ હોય તો bloomingbiology9@gmail.com પર તમે ફોટોગ્રાફ છે એ મેઇલ કરી શકો છો ક્વેશ્ચન છે એ મેઇલ કરી શકો છો હું ટ્રાય કરીશ કે તમારા ક્વેશ્ચન સોલ્વ કરીને આપું છું રાઈટ